એક તાંડવની સ્થિતિ સર્જાઈ. વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા ત્યારે અમે આપને રાજીવનગર વિસ્તારની હાલાકી બતાવી કે જ્યાં લોકોને પારાભર હાલાકી પહોંચી, લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદી પાણીમાં કાર પણ ગરકાવ થઈ ગઈ. ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી નાખી. વરસાદમાં પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો. ઘરોની અંદર ઘૂંટણ જેવા પાણી ભરાયા. તંત્રની કામગીરી વિરુદ્ધ સ્થાનિકોમાં રોષ છે. તંત્રની ભૂલને લીધે પરિસ્થિતિ સર્જાય છે તેવો આક્ષેપ કર્યો. ભર ચોમાસે ખોદકામની કામગીરી ચાલુ હોવાથી હાલાકી સર્જાઈ. ઇમરજન્સી ફોન રિસીવ ન કરાતા હોવાના પણ આક્ષેપ ઉઠ્યા. 24 કલાકથી વરસી રહેલા વરસાદે પોરબંદરમાં તારાજીના દ્રશ્યો સર્જી દીધા છે. તંત્રની સામે લોકોનો એટલો આક્રોશ જોવા મળી રહ્યો છે કે ઘર સુધી પાણી પહોંચી ગયા છે અને ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઘરની ઘરવખરી ને વ્યાપક નુકસાન થયું છે. લોકોએ એવા આક્ષેપો કર્યા છે કે તંત્રએ નબળી કામગીરી કરી છે અને ભ્રષ્ટાચાર કર્યો છે, જેને લઈને અત્યારે લોકોને એટલી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. આપણી સાથે આ વિસ્તારની એક બેન મારી સાથે છે, એમની સાથે વાત કરીએ. બેન, તમારે ઘરે શું સ્થિતિ છે ને કઈ રીતે તમે અત્યારે નીકળ્યા છો? આ વખતના વરસાદમાં અમે ખૂબ હેરાન થઈ ગયા છીએ. અમારા ઘરમાં આજ સવારથી રસોડા સુધી પાણી પહોંચ્યા છે. પગમાં ઘૂંટણથી ઉપર પાણી પહોંચ્યા છે અને એનું રીઝન છે કે ગટરની કામગીરી માટે જે રસ્તો ખોદાણો હતો એના પછી આવી બધી તકલીફ થઈ છે. અને ચોમાસા દરમિયાન આવું કામગીરી સ્ટાર્ટ ના કરવી જોઈતી હતી, કારણ કે એના લીધે જ તકલીફ ઊભી થઈ છે. તંત્રએ શું તમને કોઈ મદદ કરી છે અત્યાર સુધી? 2-3 વખત અમે ફોન કરેલા છે પણ કોઈએ ફોન રિસીવ નથી કર્યા. અને 1-2 વખત ફોન રિસીવ કર્યા છે અને એમણે કીધું છે કે અમે જીસીબી ને ફાયર ને મોકલીએ છીએ પણ હજી સુધી અમને જોવા નથી મળ્યું કે કઈ થયું હોય. સવારના 7 વાગ્યાથી તંત્ર સામે ખૂબ આક્રોશ છે અને લોકો એટલા ત્રાહી માં પોકારી ગયા છે કે તેર સુધીના પાણીમાં લોકો અત્યારે પસાર થઈ રહ્યા છે. આ જે દ્રશ્યો છે તે કોઈ તળાવના નથી, પરંતુ જે આ દ્રશ્યો છે તે રાજીવનગરના રહેણાંક વિસ્તારના છે. 22/6/1983 એટલે કે પૂર હોનારતનો કાળો દિવસ છે, તેને લોકો આજે ફરીથી યાદ કરી અને આજે તંત્ર પર આક્રોશ ઠાલવી રહ્યા છે. TV9 પોરબંદર. તો આ તરફ પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા ત્યારે રોકડિયા હનુમાન પાસે મફતિયાપરામાં લોકો ફસાયા. પહેલા માળ સુધી ઘરો પાણીમાં ગરક થઈ ગયા. 13 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સડે ખસેડાયા. દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કેમેરામાં કેદ થયું. તો આ તરફ શિમલા આઈસ ફેક્ટરી પાસે વયોવૃદ્ધ અપંગ દંપતિ ફસાયો. ધોધમાર પ્રવાહ વચ્ચે રિક્ષાની અંદર બેઠો હતો દંપતિ. પાણીના પ્રચંડ વેગમાં રિક્ષા પણ તણાવા લાગી. ફાયર બ્રિગેડે દિલધડક રેસ્ક્યુ કરી દંપતિનો જીવ બચાવ્યો. તો 2 રેસ્ક્યુ ઓપરેશન કરાયા કે એક તરફ સ્થાનિક વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ત્યાં લોકો ફસાયા હતા, તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બીજી તરફ પાણીનો પ્રચંડ પ્રવાહ એટલો બધો હતો કે રિક્ષા પણ તણાવા લાગી હતી અને એ રિક્ષાની અંદર એક વયોવૃદ્ધ દંપતિ બેઠું હતું. એ વયોવૃદ્ધ દંપતિને પણ બચાવી લેવામાં આવ્યું.